આપણા દેશમાં સંતોના ચરણ ધોવાય છે, બીજાના નહીં, કોઈ નેતાના, કોઈ મોટાના, કોઈ વિદ્વાનના સન્માન થાય, ચરણ તો સંતોના ધોવાય છે, ચરણ ધોયા. પછી વ્યાસજીએ કીધું કે સારું કરું, હું વિચારતો હતો મને કોઈ સંત મળે તો મારા દુઃખની વાત કરું, એટલા એટલા શાસ્ત્રો રચ્યા પણ મને શાંતિ ન મળી, બતાવો મારે શું કરવું. ત્યારે નારદજીએ કીધું કે તમે બધાએ શાસ્ત્રો લચ્યા પણ કોઈ ભક્તિની વાતો ન કરી, તમે જ્ઞાનની વાતો કરી, વૈરાગની વાતો કરી, દાનની વાતો કરી, તપની વાતો કરી, કોને ટાઈમ છે તમારા શાસ્ત્રો વાંચવાનું? હવે ભક્તિનું શાસ્ત્ર લખો, ભાગવતની કથા લખો, એમાં પહેલી મારી કથા લખો. વાગલા જન્મમાં દાસીનો દીકરો હતો, મારી માં વિધવા હતી, મારા ગામમાં સંતો આવ્યા, મારી માને ગામનો સરપંચ હતો એને કીધું કે તારે મારા સંતો સત્સંગ થઈ જાય એટલે બર્તન માંજવા, મારી માં બર્તન માંજવા જાય, હું સાથે જાઉં. મારી માં વિધવા હતી, હું નાનો હતો, સંતો જમી જમીને પતરાવળ ફેંકી દે અને મને બહુ ભૂખ લાગેલી, બે વાગી ગયા. મારી માને કીધું, માં મને ભૂખ લાગી છે. અરે માં, મારી માં રડી પડી કે બેટા આપણે ગરીબ છીએ, ગરીબો પર મોટાઓની નજર નથી પડતી. હમણાં બધા ઊભા થઈ છે જમીન, પછી વચ્ચે એસું જૂઠું, એઠું જૂઠું આપણને આપશે, ખાશું, ભોજન બગાડશો નહીં સાહેબ, તમારે જોવું એટલું ખાજો, કારણ કે બ્રહ્મા અર્પણમ બ્રહ્મ આવી બ્રહ્મા ગુણો બ્રહ્મણા ઉત્તમ બ્રહ્મે ઇન્ટન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના અન્ય બ્રહ્મ છે. કૃષ્ણ કહે છે જે અન્નનો બગાડ કરે બીજા જન્મમાં ભિખારી થાય છે, રોટલા માટે તડપે, જે અન્ય બગાડે એને બીજા જન્મમાં અન્ન નથી મળતું, ઘાસ ખાવું પડે પશુ થઈ, અન્ન બગાડવાનું નહીં. ભગવાન વ્યાસે કહ્યું, મહારાજ તમે આગલા જન્મમાં દાસીના દીકરા હતા, બોલે હા, પછી કે મને ભૂખ લાગેલી, મારી માને ખબર ન પડે એમ સંતોના જૂઠા પતરાળમાંથી મોહનતાળનું બટકું લઉં, બટાકાનું શાક હોય એનું જૂઠું ખાઉં, અને જ્યાં મેં સંતોનું જૂઠું ખાધું એટલે મારા બચપણમાં રમવાનું નીકળી ગયું, તોફાન કરવાનું નીકળી ગયું, મારા મનની અંદરથી બધું પાપ નીકળ્યું. સંતોના જૂઠા ખાવાથી માણસ પવિત્ર થાય. હે વ્યાસજી, સંતોના પ્રસાદથી મારી બુદ્ધિ સુધરી ગઈ, પછી હું સત્સંગમાં બેસવા લાગ્યો, સંતોનો સત્સંગ સાંભળતા સાંભળતા મારું જીવન સુધર્યું. સંતો જવા લાગ્યા, મેં કીધું મને સાથે લઈ જાઓ, સંતોએ ના પાડી, તારી માતા જીવે છે, માં જીવે અને કોઈ સાધુ બની જાય તો એની ફકીરી નીપતી નથી, તારા ભાગ્યમાં સાધુ થવાનું લખ્યું હશે, ભગવાનની ભક્તિ લખી છે તો ભગવાન રસ્તો કાઢશે. સંતોએ મને એક મંત્ર આપ્યો કે આ મંત્રનો જાપ કરજો, તમારા કોઈ ગુરુએ મંત્ર આપ્યો એનો જાપ કરજો. જે સંતો આપણને મંત્ર આપે શાસ્ત્રોમાં લખેલા તે જ આપે, પણ શાસ્ત્રોમાં લખેલા મંત્ર તમારી જાતે પડશે તો 12 વર્ષ સુધી સિદ્ધ નહીં થાય, પણ કોઈ ગુરુના મોઢે કોઈ સંતના મોઢે મંત્રનો જાપ હશે એ તમારું જલ્દી કામ કરશે સાહેબ. કારણ કે રામ બોલ્યા, મંત્ર જાપ મમ દઢ વિશ્વાસ. નારદજીએ કહ્યું, સંતો જતા રહ્યા, એ મંત્રનો જાપ કરવા લાગ્યો અને સંતો પાસે સત્સંગ સાંભળ્યો તો એટલે મારું રમવાનું ખેલવાનું તોફાન બધું બંધ થઈ ગયું, હું ખૂણામાં બેસીને ભગવાનનું ભજન કરું. મારી માને ડર લાગ્યો કે બાવો બની જશે, તો કારણ કે આ જગતમાં ભલે ગમે એવો છોકરો ગુંડો હોય દારૂડિયો હોય પણ કોઈ માં નહીં બોલે કે બાવો બની જાય. એક માં નીકળી મેનાવતી, જેણે પોતાના દીકરાને સાધુ બનાવી દીધો, ગોપીચંદ. નારદ કહેશે, મારી માં રાત્રે ગાય દોવા ગઈ, એને સર્પ કરડ્યો, મારી માનું મૃત્યુ થયું, મને કાંઈ દુઃખ થયું નહીં, મેં ઘર બહાર છોડી દીધું. અને નારદ બોલ્યા, નારદ વાચ નિસર્ગે નારદેશિતઃ ભગવાન બાજરાયણ હૈ સુતવાસ્તુ પિપેત્રમ તતઃ કિમ કરો વિભભુ. ભગવાન બાદરાયણમ કિમ કરોતિ કરમ નારદો દાસી પુત્રો તેસામ કથા લિખિત્વા સુતમ. નારદે કહ્યું, મારી કથા લખો અને તમે ભાગવતની કથા લખો. નારદજી આખે ભાગવત સંભળાવી દીધું, વ્યાસે લખ્યું છે
અને પછી ભગવાન વ્યાસે પોતાના પુત્ર સુખદેવને ભણાવ્યું અને એ સુખદેવે રાજા પરીક્ષિતને સંભળાવ્યું. પણ એ કથા આપણી વચમાં સંતો પધાર્યા છે, એનું સન્માન કરી અને પછી કથાનો દોર આગળ વધારશું. બોલીએ ગૌ માતા કી. કોઈ સંતો બેસવાના હોય તો બેસવા દેવાના, જવાનો ટાઈમ થાય તો સ્વાગત કરી દેવાનો. આવો ભાઈ, જેને સ્વાગત કરવાનું. ગૌ માતા કી, વૃંદાવન બિહારી લાલ કી. બોલ ગૌ માતા. જય ગૌ માતા, જય ગોપાલ. નારદે જે કીધું તે લખ્યું છે. નારદે કહ્યું ભાગવત લખો, હું તમને લખાવું. નારદજી બોલે છે ને વ્યાસજી લખે છે. સુતજી નેમિષાણમાં 60,000 મહાત્માઓ બેઠા છે, 88,000 ઋષિઓ બેઠા છે. નેમિષાણમાં કથા કરે સુતજી બોલે છે, જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરિષિતને કથા સંભળાવતા હતા ત્યારે હું ત્યાં હાજર હતો. મેં મારી આંખથી દેખ્યું, મારા કાનથી સાંભળ્યું, મારા ગુરુદેવ સુખદેવજી સુખદેવજી કથા કરતા હતા અને હું સાંભળતો હતો. આમ તો વ્યાસ મારા ગુરુ છે, પણ જે સુખદેવજી બોલ્યા પછી મેં કબૂલ કર્યું આવા ગુરુ હોવા જોઈએ. પરિચિતને સુખદેવજીએ કથા સંભળાવી. સ્વનકાદી ઋષિએ કહ્યું કે આ પરિચિત રાજાને, એ તો રાજા હતો, રાજાઓને ટાઈમ ન મળે, રાજા એટલે સુખી માણસો, એને ટાઈમ ન હોય, અને આ રાજાને ટાઈમ ક્યાંથી મળ્યો? અને સુખદેવજી જેવા જોગી એ કોઈના ઘરે ઊભા રહીને ભિક્ષા માગીને ખાનારા, કોઈના ઘરે ભિક્ષા માગવા જાય તો ગાય દવાનો જે ટાઈમ આવે 3 મિનિટ એટલી જ વાર ઊભા રહે. અને આ 7 દિવસની કથા સુખદેવજી ક્યાંય બેસે નહીં. આ કથા કેવી રીતે સંભળાવી? આ રાજા પરિચિત કોણ હતો? આ કથા અમને કહો. સુતો વાચ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, ભક્તાનાં ભયંકર ત્વમેકુર્દીયમાન નામ વર્ગોસી સંસ્તુતિઃ. ત્વમેકો હૃદયમાન નામ વર્ગોસી સંસ્તુતિઃ. પાંડવાનામ ધનંજય
धृतराष्ट्र पुत्रायुधं सहाय नाश्यन्ति कौरवानां पांडवानां वंशस्थलोपता। व्यास भगवान लखे कौरवों ने पांडवों नो युद्ध थयो, कौरवों नो नाश थयो, पांडवों ने राज्य मळ्यो, कौरवों में कोई बचो नहीं। दुर्योधन बचो से भीमे नी जांग तोड़ी छे, रण मैदान में पड़ो पड़ो पानी मागे, लाखों लाशो पड़े। जे मानस कहता तो हूँ सोय नी अणी जेटली जमीन नी आपू, ए मानस रण में पानी पानी करे। समळी कागड़ाओ गीध लाशो ने खाए, कोई कोई गीध तो दुर्योधन ने चाच मारी ना आतड़ा खेचे। जुओ तो खरा, जेने भगवाने संभळायो ए न समझो। आजे दुर्योधन मरवा पड़ो पर प्राण जातो नथी। सांज नो टाइम से अंधारू थवायुं छे, अस्वस्थतामांथी निकलो छे, अस्वस्थतामां ए जोयुं कोई पाणी पाणी करे छे, पासे आवीने जोयुं तो दुर्योधन पड़ो छे। अस्वस्थतामांथी रहेवाणों ने कीधुं, मित्र तारी आ दशा? बोले हा, बधाय मारा भाईओ बराड़ा, मारु कुटुंब बराड़ो। मने भगवाने समझायो के पांच पांडवो ए धनना भूख्या नथी, से पांडवो नु ते हराम नु लीधु छे, छता पण पांच गामडा। हे मित्र, भगवाने मने समझायो न समझो, मारा गुरुए समझायो न समझो, मारा दादा भीष्मए समझायो न समझो, આ બધાએ માર્યા ગયા, મારો જીવ નથી જાતો। અસ્વસ્થતામાં એ પૂછ, તારો જીવ કેમ જાય? કે જી મારા દુશ્મનો જીવે, પાપી માણસો મરતા મરતા એ પાપ કરતા જાય, અને હારા માણસો મરતા મરતા હારું કરતા જાય। દુર્યોધને કીધું કે મારા દુશ્મનો જીવે, પાંચ પાંડવોમાંથી એકાદા મરે ને તો મારો પ્રાણ જાય। અસ્વસ્થતામાં એ કીધું, પાંચ એક ની ક્યાં વાત કરે, હું પાંચો ને મારીને લાવું। દુર્યોધને કીધું, તું પાંચ ને મારીને લાય ને તો હું તને રાજા બનાવું, મરતો મરતો લાલચ આપેશ। અસ્વસ્થતામાં કીધું, હમણાં આવું છું। અસ્વસ્થતામાં પાંડવોને મારવા જાય છે, પણ જેને ભગવાન બચાવે ને કોણ મારે? ભગવાનને ખબર પડી, દ્વારકાધીશે પાંડવોને જગાડ્યા, બહુ સુઈ લીધું હવે ચાલો મારી સાથે, બહુ લડી લીધું હવે ચાલો આપણે ગંગા કિનારે કથા સાંભળીએ। પાંડવોએ કીધું, કોણ કથા કરશે? બોલે હું કરીશ। પાંડવો ભગવાનની સાથે આવ્યા, ભગવાને દ્રૌપદીને જગાડી, બહેન ચાલો આપણે કથા કરીએ, સત્સંગ કરીએ। દ્રૌપદીએ કીધું, મને ઊંઘ આવે છે। ભગવાને કીધું, બહેન ઊંઘવાનું તો આખી જિંદગી છે, આવો સત્સંગ સાંભળવા નહીં મળે, બાજુમાં ગંગા બેઠી છે, તમારા દુશ્મનો નાશ થયો, હવે આપણે કથા કરીએ। દ્રૌપદીએ ના પાડી, મને ઊંઘ આવે છે। દ્રૌપદી પોતાના પાંચ બાળકો સાથે સુઈ ગયા। ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને ગંગા કિનારે આવે છે, ઘમઘોર અંધારું છે, અસ્વસ્થતામાં આવ્યો છે, અને જોયું કે દ્રૌપદીને પાંચ પાંડવો સુતા છે, એને મંત્રથી બાણને જીવિત કર્યા, ધનુષ પર પાંચ બાણ ચડાવી, એવા મંત્ર બોલો કે કોઈ પણ માણસને મારો વાગે નહીં, એ કંઈ બોલે નહીં, અને પ્રાણ જાય। મા દ્રૌપદી દીકરાઓની પાસે સુતી છે, નાના નાના બાળકો છે। અસ્વસ્થતામાં એ પાંચ બાણ માર્યા, પાંચેય બાળકોના મસ્તક ધડતી અલગ થયા, પાંચે બાળકોના મસ્તક લઈને અસ્વસ્થતામાં રણ મેદાનમાં આવે છે। લે મિત્ર, તું તો એકની વાત કરતો, મેં પાંચને મારી નાખ્યા। દુર્યોધને કહ્યું, પહેલા ભીમનું માથું આવ્યું, કારણ કે ભીમ ઉપર મને બહુ દાશ, ભીમે મારા સો ભાઈઓને માર્યા। એ ભાઈ બંધ કરે છોકરા,